સિહોર નગરપાલિકાના નગરસેવક દીપશંકભાઈ રાઠોડ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ. ગરીશ્રાવીર પાછળ આશાપુરા આટા મિલની પાછળ ડુંગરવાડા વિસ્તારમાં ગેરકાયદેસર પાણી કલેક્શનને લઈને સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ નગરસેવક દીક્ષિમભાઈ રાઠોડ દ્વારા આજરોજ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ મારકણા સાહેબને નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9ને પૂરું પાડતી પાણીની હેવી લાઇનમાંથી ગેરકાયદેસર રીતે નગરપાલિકાના વહીવટદારશ્રી ઠરાવ વગર નગરપાલિકાની પાણીની લાઇનમાંથી સરકારી જમીનમાં દારૂના હડ્ડા ચાલતા હોય જેને લઈને આજરોજ દીક્ષિમભાઈ રાઠોડ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી. નગરપાલિકાના સુપરવાઇઝર હોય અને ચીફ ઓફિસરે આવા કનેક્શન આપતા પહેલા વિચારવું પડે, કારણ કે વર્ષોથી ક્યાં સિટીની અંદર જ્યારે પાણીની તંગી હોય ત્યારે તમે નવા કનેક્શનો એવી રીતે આપો કે જે લોકોને અધિકાર નથી કનેક્શન લેવાનો, જે લોકો ગેરકાયદેસર રીતે કનેક્શનો લેતા હોય છે અને જે લોકોને સિહોર નગરપાલિકાને પાણી આપવાનો કોઈ જવાબદારી નથી હોતી એવા વિસ્તારની અંદર લાગુ છે અને કેટલાક પાણી પુરવઠાના ડિપાર્ટમેન્ટના માણસોના લાભોથી આવા કનેક્શનો લેવા માટે પોતાના ખર્ચે જેસીબી લાવી અને 6 લાઇનો નાખી અને પાણીની લાઇન સાથે જોડતા હોય તો સિવરમાં માઇન 10 ml પાણી મળતું હોય અને આવો વધારે ને વધારે પાણીનો વેડપાટને બગાડ થાય એવા વિસ્તારમાં કે જ્યાં સરકારી જમીન છે જેની અંદર પ્રાંત ઓફિસરશ્રી અને મામલતદારશ્રીની જમીનની અંદર ઝૂંપડા કરી અને ગેરકાયદેસર રહેતા હોય એવા લોકો પોતાના ખર્ચે લાઇનોની સાથે જોડાણ કરે તો આ વિસ્તારના ગાયત્રી પાર્ક, કૃષ્ણ સોસાયટી, મેમણ કોલોની, ભગવતી નગર અને જીઆઈડીસી 3 અને માધવનગર, નેહરુ પાર્ક આ બધા વિસ્તારના લોકોને પાણીનો એક પ્રશ્ન ઊભો થાય છે અને પોષતી પાણી નહીં મળે અને પાણીની એક મોટી સમસ્યા ઊભી કરવાની આ બાબત ઊભી થતી હોય ત્યારે અમારે નગરસેવક માજી નગરસેવક તરીકે કહેવું પડે, માજી પૂર્વ પ્રમુખ તરીકે કે આ વિસ્તારની થોડી તપાસ પહેલાં ચીફ ઓફિસરશ્રીએ અને સુપરવાઇઝરશ્રી પાણી પુરવઠા કરવી જોઈએ અને ત્યાં પાણી ચડી શકે છે કે કેમ, એ જમીન કોની છે, એ જમીનમાં મકાનો છે કે ઝૂંપડા છે કે કોઈ તાત્કાલિક આવીને અડ્ડા નાખી દેતા હોય એવા અડ્ડાની અંદર કાલે સવારે કોઈ પોલીસની રેડો પડશે કે આપણા કનેક્શનો બોલતા છે તો આથી મોટામાં મોટી ગેરરીતિ આ નગરપાલિકાની કઈ હોય શકે સાહેબ. અને આ બાબતે નગરપાલિકાએ જાગૃતિ બનવાનું છે કે કોઈ પોતાના ખર્ચે ખર્ચો કરી નાખે એનો અર્થ એવો નથી કે 2 લાખનો ખર્ચો કરી નવી લાઈન નાખી દે પણ ન્યા પાણી પહોંચી શકે કે નહીં એ ટેકનિકલ અભિપ્રાય તો હોવો જોઈએ ને, માત્ર 500 રૂપિયા ભરી દે એટલે કોઈ એમ કે મારે કરકોલિયા પાણી લઈ જવું છે કે કોઈ કે મારે મેઘવદર પાણી લઈ જવું છે કે કોઈ કે મારે અંતરિયાળ વિસ્તારમાં લઈ જવું છે તો સિહોર નગરપાલિકાના બીજા માણસો ઘરના છોકરા ઘંટી સાંકતા હોય અને તમે પાર્ક અને આંટા જતા હોય એવી પરિસ્થિતિ આજે સિહોર નગરપાલિકાની થઈ છે. ગઈકાલે મેં ટેલિફોનિક જાણ કરી હતી, મને ત્યાંના જીઆઈડીસી વિસ્તારના લોકોએ ફરિયાદ કરી કે ભાઈ અહીંયા લાઈન ખોદાય છે અને ડુંગરોમાં જેસીબી લઈને પોતાના ખર્ચે ખોદીને લઈ જતા હોય તો કેટલું પાણી નગરપાલિકાનું યુઝ છે એનો અંદાજ બાંધવાની જવાબદારી વોટર વર્ક્સના સુપરવાઇઝરની છે. માત્ર 500 રૂપિયા ભરવાથી લાઈનની સાથે આપણે તપાસ કરીએ અને કાર્યવાહી કરશું આપણે વખતે અને જવાબદારી લઈએ એના માટે આપણે પાણી તંગીની અંદર કનેક્શનો પાણીની ગામમાં મોટી કટોકટી હોય ત્યારે નવા કનેક્શનો કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, કાયદેસરતા છે કે કેમ, કે એનો અધિકાર છે, આપણે આપવાનો અધિકાર છે, આ બધી બાબતો જોઈ અને ટેકનિકલ અભિપ્રાય લઈ અને એના પૈસા લેવા જોઈએ. કોઈ પણ માણસ 500 રૂપિયા ભરી દે એટલે આપણી લાઈન સાથે છેડા કરવાનો અધિકાર એનો નથી અને જોડાણ લાઈનની સાથે થાય ત્યારે ચીફ ઓફિસરે વહીવટદાર ઠરાવ કરવો જોઈએ, ચીફ ઓફિસરનો ઠરાવ કરવો જોઈએ કે ભાઈ આને પાણી આપણે એના ખર્ચે લેવા દેવું છે. કાલ સવારે દાવો કરશે કે અમને પુષ્ટ મૂકી દો પાણી નથી ચડતું તો પાણી ન ચડી શકતું એવા વિસ્તારને આપણે લાઈનની સાથે અને એની તકલીફ ન પડે એ ખાસ જોજો નવા કનેક્શન આપતા.